બારડોલીમાં લોકડાઉન વચ્ચે આજે વહીવટીતંત્ર દ્વારા આજરોજ અચાનક બજારમાં મુલાકાત લીધી હતી. બજારમાં આવશ્યક ચીજવસ્તુઓની જે દુકાનો ખુલ્લી છે તેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું ખાસ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બારડોલી આરોગ્ય વિભાગને સાથે રાખી પાર્સલ સેવા પૂરી પાડતી હોટેલ રેસ્ટોરન્ટના સ્ટાફનું રિપીટ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. બારડોલીમાં વહીવટી તંત્ર દ્વારા ગત સોમવારથી 6 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બારડોલી ઉપરાંત તાલુકાના કડોદ, મઢી, સુરાલી, ઇસરોલી, તેન અને બાબીનમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવતા તમામ બજારો સ્વયંભૂ બંધ જ છે. જોકે આ બંધમાં કેટલીક આવશ્યક સેવાઓ ઉપરાંત હોટેલ રેસ્ટોરન્ટને પાર્સલ સેવા પૂરતી છૂટ આપવામાં આવી છે. આ છૂટ લેનારી દુકાનો અને હોટેલ રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે બારડોલી વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર બજારમાં ઉતર્યું હતું. તંત્ર દ્વારા ખુલ્લી દુકાનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તમામને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, તંત્ર દ્વારા પાર્સલ સુવિધા પૂરી પાડતી રેસ્ટોરન્ટ અને હોટલોના સ્ટાફના રેપિડ ટેસ્ટ પણ કર્યા હતા. આજે બજારમાં કોવિડ માર્ગદર્શિકાનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આરોગ્યની ટીમને સાથે રાખી 6 જેટલા સ્થળો પર 18 લોકોના રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા, જેમાં એક પણ કેસ પોઝિટિવ આવ્યો નહોતો. આજરોજ બારડોલી તાલુકામાં જે કેસીસ કોરોનાના વધી રહ્યા છે અને જે સંક્રમણ વધ્યું છે એ હિસાબે નગરપાલિકાની ટીમ, પોલીસ ટીમ, હેલ્થ ટીમ સાથે વહીવટીતંત્રે માર્કેટમાં વિઝિટ કરી હતી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો જે ગાઈડલાઇન છે એનો ભંગ ના થાય એના માટે, તથા હેલ્થની ટીમના સાથે રહીને અગર કોઈ માણસને કોરોનાના સિમ્ટમ્સ હોય અથવા પોઝિટિવ હોય અને માર્કેટમાં ફરતા ના રહે એના માટે રેપિડ અમે સેમ્પલિંગ કલેક્ટ કર્યું. અમુક જગ્યાએ જે હોટલો ચાલુ હતી અને ત્યાં કર્મચારીઓની સંખ્યા વધારે હતી એટલે એમના અમે રેપિડ ટેસ્ટ કર્યા છે, રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. એટલે એ રીતે એ લોકોને પાર્સલ સુવિધા ચાલુ રાખી શકે, પરંતુ લોકો મેક્સિમમ જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી બિનજરૂરી અવર જવર ના કરે એ એમના માટે તથા તમામ તાલુકા, જિલ્લા અને દેશના હિત માટે જરૂરી છે. આજે 6 જેટલા જગ્યાએ અમે રેન્ડમ સેમ્પલિંગ કર્યા અને 18 જેટલા સેમ્પલ કર્યા છે, પરંતુ એ નેગેટિવ આવેલ છે. એટલે એ સુખદ કહેવાય કે 18માંથી કોઈ આપણને પોઝિટિવ નહીં આવ્યો. અને લોકોને પણ એક નમ્ર અપીલ છે કે અગર તમને કોરોનાના કોઈ સિમ્ટમ્સ જણાતા હોય, શરદી, ખાંસી, તાવ હોય અથવા જે ન્યૂ સ્ટ્રેનના વાયરલ જે સિમ્ટમ્સ છે કે શરીરમાં કળતર થતું હોય, તો એવા જેને સિમ્ટમ્સ હોય તાત્કાલિક સેમ્પલિંગ કરાવે જેથી બિનજરૂરી જે ફેલાવો થઈ રહ્યો છે એને આપણે અટકાવી શકીએ.